Once more. તો નમસ્કાર મિત્રો, વીડીટેક ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું ગોપાલ ભરવાડનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું, જે ટ્રેન્ડિંગમાં ચાલે છે, તે પ્રકારનું આપણે વોટ્સઅપ સ્ટેટસ બનાવતા શીખીશું, તે પણ મહેનત વગર. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનું રહેશે. તો મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પહેલાં બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે. તો ચલો મિત્રો, હવે વિડીયો ચાલુ કરીએ. તો સૌપ્રથમ તમારે અહીંયા બીટમાર્ક અને જે શેકી પેકવાળી પ્રીસેટ છે, બંનેને ઇમ્પોર્ટ કરી અહીંયા બીટમાર્કવાળી પ્રીસેટ છે તેને તમારે ઓપન કરી દેવાનું રહેશે. ઓપન કર્યા બાદ અહીંયા તો તમારે આ રીતે ઇન્ટરફેસ ખુલશે. તો ઇમેજને એડ કરવા માટે પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા તમારી જે ઇમેજ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું. તો અહીંયા મિત્રો જોઈ શકો છો, આપણે ઇમેજ સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ અહીંયા જે સ્ટેટસ આપેલું છે તેની લાસ્ટમાં જઈ આ રીતે અને અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે. ત્યારબાદ હવે મિત્રો આપણે જે ટેક્સ્ટ પીએનજી છે તેને એડ કરીશું. તો ટેક્સ્ટ પીએનજીને એડ કરવા માટે ફરીથી અહીંયા જે પ્લસવાળો આઇકન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે ટેક્સ્ટ પીએનજી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું ટેક્સ્ટ પીએનજી સિલેક્ટ કરી લઉં છું. તો અહીંયા મિત્રો જોઈ શકો છો, આપણે ટેક્સ્ટ પીએનજી સિલેક્ટ કરી દીધી છે. ત્યારબાદ અહીંયા જે સ્ટેટસ આપેલું છે તેની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે ટેક્સ્ટ પીએનજી લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જઈ ગઈ છે. ત્યારબાદ અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરી અહીંયા રોટેટવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા તમારે આ રીતે 90 ડિગ્રી કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે ટેક્સ્ટ પીએનજી છે તેને અહીંયા સાઇઝ મોટી કરવા આ ઓપ્શન પર ક્લિક કરી અહીંયા તમારે થોડી સાઇઝ આ રીતે મોટી કરી અને આ ટેક્સ્ટ પીએનજીને એડજસ્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું એડજસ્ટ કરી લઉં છું. તો અહીંયા આપણી ટેક્સ્ટ પીએનજી પણ એડજસ્ટ થઈ ગઈ છે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણું જે ઇમેજ અને ટેક્સ્ટ પીએનજી બંને એડ થઈ ગયા છે. ત્યારબાદ હવે આપણે જે શેક ઇફેક્ટ છે તેને એડ કરીશું. તો સિમ્પલ અહીંયાથી બેક જઈ અને અહીંયા જે શેક ઇફેક્ટવાળી પ્રીસેટ આપેલી છે તેને તમારે ઓપન કરી દેવાની રહેશે. ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ ખુલશે. જોઈ શકો છો આ બધી ઇફેક્ટ છે. તો અહીંયા તમારે આ બધી ઇફેક્ટને સિલેક્ટ કરી દેવાની રહેશે. તો સિલેક્ટ કરવા માટે અહીંયા તમારે જે આ રીતે તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. જોઈ શકો છો તો આ રીતે અહીંયા હું બધી ઇફેક્ટને સિલેક્ટ કરી દીધી છે. જોઈ શકો છો. ત્યારબાદ હવે મિત્રો અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે કોપી લેયરનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો આ ઇફેક્ટ કોપી થઈ જશે. ત્યારબાદ અહીંયાથી સિમ્પલી હવે આપણે બેક જતા રહીશું. તો અહીંયા હું બેક જતો રહું છું. બેક ગયા બાદ હવે ફરીથી તમારે બીટમાર્કવાળી પ્રીસેટને ઓપન કરી અને અહીંયા જે સ્ટેટસ આપેલું છે તેની સૌથી આગળ અહીંયા આવી જવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા જે પેસ્ટ લેયરનો ઓપ્શન બતાવશે તેના પર ક્લિક કરશો તો અહીંયા જે ઇફેક્ટ કોપી કરી છે તે અહીંયા પેસ્ટ થઈ જશે અને અહીંયા જે ઇફેક્ટ છે તે લાગી જશે. જોઈ શકો છો અહીંયા આપણી ઇફેક્ટ લાગી ગઈ છે અને અહીંયા આપણું સ્ટેટસ પણ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો. તો સિમ્પલી હવે આ સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવાનું રહેશે. તો એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા 1080 આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે 720 HD આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા નીચે ઓપ્શન આપેલું છે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે. તો મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.